કે ભગવાન શિવના 19 અવતારો છે અને 19 અવતારોમાંથી શિવનું એક જે અનંતતાનું સ્વરૂપ છે પણ સૌના ચરણનું વંદન કરું છું. મારા માટે તો આજે લાભો મળ્યા જેવો દિવસ છે, કારણ કે બે મહંતોની વચ્ચે બેસવાનું મને મળ્યું હતું અને ભાગ્યવશ એટલે મહંતોના શરીર મહંત જેવા નહોતા, એટલે એ ભાગ્ય કામ મારે પાડ્યા હતું, એટલે એ મેં બરાબર સુપેરે પાર પાડ્યું છે. આટા બાબા આશ્રમથી જો મહંશી વધારે હોત તો એમની પ્રવૃત્તિઓ જાણવાની બહુ જ મજા આવે એવું છે અને અતિ શાંત રીતે વર્ષોથી કોઈ પ્રચાર પ્રસાર વગર એ કામ કરી રહ્યા છે. એની સંસ્થા સાથે હું જોડાયેલો છું. આમ તો હું મહંશી આવવાના હતા એટલે આવી જ જવાનો હતો, પણ ગઈકાલે અરુણભાઈનો મેસેજ આવ્યો નથી આવવાના અને તમારે આવવાનું છે. એટલે મેં કીધું મારે મહંત તરીકે આવવાનું હોય તો હું એવું ઢોતું ઢોતું કરીને આવું, પણ ભાઈએ એમ કહ્યું કે કેળવણીના સંઘ એવું તો બહુ ઊંધું પડતું છે. મને અહીંયા આવીને આનંદ એ વાતનો થયો કે ગુજદાદાનો આજે જન્મ દિવસ છે. ગુજદાદા સાથે મારો અંગત પરિચય હતો, એટલા માટે અંગત પરિચય. હું પહેલી વખત ઉભરતી અહીંયા આવ્યો ત્યારે બહુ નાનો હતો અને એમના ભાણે જેને મારું જીવન ઘડ્યું તે વિજયભાઈ ધોળકિયાના એ મામા થાય, એટલે એમની આંગળી પકડી એમની ફિરાદ જાતિમાં બેસીને હું ગુજદાદા પાસે આવતો. બીજો મને અનુભવ એ તમે ભણતા હતા ત્યારે ગુજદાદાનો એક પાઠ અમારા ગુજરાતીમાં આવતો, ઉપવાસીના વિચારો, અને બહુ મજાનો પાઠ હતો જેમાં ઉપવાસી રાત્રે સુઈ જાય પછી એને મેસુગના પર્વતો ઉપર ચડવાની ઈચ્છા થાય અને પછી એ કદીમી નદીની અંદર વહેતો વહેતો મેસુગ સુધી પહોંચે. આ વાત મને હજુ પણ આજે યાદ છે. એ ગુજદાદાની આજે સ્મરણ તિથિ છે અને હું અહીંયા આવ્યો છું એટલે બાને મારાથી તર્પણ થયું લેવાય. તમે ન ઈચ્છ્યું હોય છતાં પણ કેટલીક જગ્યાએ તમે નિમિત્ત બનો તો તમને ઘણા લાભ મળી જતા હોય છે. એનો આ બહુ સુંદર મજાનો આદર ભર્યો નમૂનો છે. મિત્રો, મારે તમારી સાથે વિગતે વાત કરવી છે એના બે ત્રણ કારણો છે. અહીંયા આપણે દક્ષિણા મૂર્તિ દેવની મૂર્તિ રાખેલી છે અને આ સંસ્થાનું નામ ગ્રામ દક્ષિણા મૂર્તિ છે. મને એવો ઘણા વખત થી વિચારતો હતો કે આ દક્ષિણા મૂર્તિ દેવ નાના ભાઈને ક્યાંથી જોયા છે, એટલા માટે કે કોઈ ભાગ્ય જેવી સંસ્થા હશે ગુજરાતમાં. હું જાણું છું ત્યાં સુધી એક જ સંસ્થા એવી છે કે જે દક્ષિણા મૂર્તિ દેવની વાત લઈને આગળ ચાલે છે. પણ સંશોધન કરતા ટેકનોલોજી દ્વારા મને એવું જાણવા મળ્યું કે ભગવાન શિવના 19 અવતારો છે અને 19 અવતારોમાંથી શિવનું એક જે અનંતતાનું સ્વરૂપ છે એ દક્ષિણા મૂર્તિ છે. અનંતતા એટલા માટે એવું લખેલું છે કે દક્ષિણા મૂર્તિ દેવ એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની પાસે થીસિસ રજૂ કરવા, જે પોતે થીસિસ શિવજી પાસે રજૂ કરવા ગયા અને એમની સાથે વાત કરતા ડરતા હતા, પછી કોઈએ કહ્યું કે આ તમારું સ્વરૂપ છે, તમે ચિંતા નહીં કરો, અને એમની પાસે પહોંચ્યા અને ત્યારથી એ પ્રસિદ્ધ થયા. મને હમણાં વિચાર આવતો હતો જોશી મઠ છે ઉપર, એની જમીન અત્યારના નીચે ઉતરી રહી છે, બહુ મોટો પર્યાવરણ ચિંતાનો વિષય છે અને લગભગ કેદારનાથ બદ્રીનાથ આવતા વર્ષોમાં ડૂબી જશે, આપણી વચ્ચે નહીં હોય એવો લોકો ફોરકાસ્ટ કરે છે. જોશીમઠની આજુબાજુના 600 મકાનોની અંદર તિરાડો પડી છે, મકાનો નીચે ઉતરી રહ્યા છે, મકાનમાંથી નદી બહાર આવે છે. આપણે લોકો વિકાસના નામે દેવ સ્થાનોને પણ એકલા રહેવા દેવા માંગતા નથી. પણ એમાંથી મને વિચાર આવ્યો
કે આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર છે અને દક્ષિણામૂર્તિ સ્તોત્રનું સર્જન આદિ શંકરાચાર્યજીએ કર્યું છે અને એમાં એને દક્ષિણામૂર્તિ દેવને જે ઉપમા આપી છે એ નાનકડી વાત મારે શરૂઆતમાં કરી છે. એમને પહેલા જ શ્લોકમાં એવું કહ્યું છે કે સર્વોચ્ચ આધ્યાત્મિક શિક્ષક કે હાથ સિને મુદ્રા બના રહા હૈ ઓર જિસકા જિસકી સુર અભી ભી આનંદમય હૈ વો દક્ષિણામૂર્તિ. આ છે કોણ? મજા છે એ ખરેખર આનંદમય રહેવાનો દક્ષિણામૂર્તિ નો સંદેશ છે, એટલે આપણે બોલ્યા કરીએ છીએ કે વિશાલભાઈ આવ્યા અને બહુ મજા કરી, હસુભાઈ આવ્યા, ધરતીબેન આવ્યા એને બહુ મજા કરી. અલ્ટિમેટ ગોલ ઓફ ધ લાઈફ ઇઝ ટુ ગો ફોર મજા. આનંદ એ આપણા બધાનો અંતિમ લક્ષ્ય છે. પ્રશાંતભાઈ, આપને જાણીને આશ્ચર્ય થશે કે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પહેલા શ્લોકમાં એવું કહ્યું છે કે જો આપને આપને આનંદિત હૈ, જો ઉસકે આનંદિત ચહેરે પર પરિલક્ષિત હોતા હૈ વો દક્ષિણામૂર્તિ દેવ કો મેં વંદન કરું. એટલે આપણે જે લોકો દક્ષિણામૂર્તિ દેવની નિશ્રામાં ઉછરીએ છીએ એને વિપત્તિ આવે કે જે આવે તો પણ હંમેશા હસતા રમતા રહેવાનું છે. એટલે તમે મને જોઈને પામી શકતા હશો કે જે કોઈ સમૃદ્ધિ છે એ હસતા રમતા રહેવાની છે. અને હું પ્રાર્થના કરું કે તમે પણ વધતી જતા સમૃદ્ધ રહેતા. નાનાભાઈની વાત કરી એટલા માટે કે આ સંસ્થા એમણે ભાવનગરના દક્ષિણામૂર્તિ માંથી અહીંયા આવવાનું પસંદ કર્યું અને અહીંથી એને મનુદાદાનો સાથ મળ્યો છે. ભૂશંકરભાઈ અને ભૂજદાદા વગેરેનો સંગાથ જોડાણો છે. મેં હમણાં એક જગ્યાએ પ્રશાંતભાઈ એવું કહ્યું કે ખરેખર તો આ નૈતાલીમનો મૂળ વિચાર નાનાભાઈનો કર્યો, પછી ગાંધીજી એને જરાક ઘરે પર મઠાડ્યો અને આગળ ધપાવ્યો. તો સવારો પૂરો થયો પછી એક ભાઈ મને મળવા આવ્યા કે તમારી પાસે કોઈ આધાર છે? તમે કીધું એનો આધાર છે, આધાર એ છે કે તમે દક્ષિણામૂર્તિ અને ગ્રામ દક્ષિણામૂર્તિમાં જાઓ તો તમને ખબર પડે કે મહાત્મા ગાંધીએ વડગામમાં જયારે તળાવ પસાર કર્યો એ પહેલાના વર્ષો પહેલા આ પ્રવૃત્તિ એમણે આ પોતાની સંસ્થાઓમાં શરૂ કરી દીધી હતી અને એના પ્રયોગને વ્યાપક કરવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું. કારણ કે એક શીખવા જેવું અને જાણવા જેવું એ છે, નાના ભાઈને યાદ એટલા માટે કરું કે છોડવું બહુ અઘરું છે, છૂટતું નથી. મને એવો વિચાર આવે કે પોતે ઉત્સાહથી અધ્યાપકમાંથી રાજીનામું આપ્યા પછી જે સંસ્થા શરૂ કરી એમાં જયારે સત્ય લાગ્યું કે મારે ગામડામાં જવું જોઈએ ત્યારે એ સંસ્થાને એને છોડી પણ દીધી.